નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે. દર્શક મિત્રો, આ શબ્દો છે સાંસદ મનસુખ વસાવાના. વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક બાદ એક જૂથવાદના કિસ્સાઓ આવી રહ્યા છે સામે. ઊંઝા બાદ હવે ભરૂચ નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી ગઈ છે. જી હા, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વોકઆઉટ કર્યા બાદ હવે તેમનું નિવેદન આવ્યું છે સામે. સાંસદ મનસુખ વસાવાએ આપને જણાવી દે, મીડિયા સમક્ષ વધુ એક વખત બળાપો કર્યો. તેઓએ આક્ષેપ કરતા એમ જણાવ્યું કે કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે. ચાર નેતા પાટીલ સાહેબને મારા વિશે ગેરમાર્ગે દોરે છે. મને ટિકિટ મળે કે ન મળે, પણ હું ખોટું નહીં ચલાવી લઉં. આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વધુમાં શું કહેવું છે, શું છે આ સમગ્ર મામલો, વાત કરીએ ડિટેલમાં. તો દર્શક મિત્રો, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી, જ્યાં ભરૂચ અને નર્મદાની બાબતો પર ચર્ચા પહેલા જ સાંસદ મનસુખ વસાવા વોકઆઉટ કરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હોવાની ચર્ચાઓ ચગદોળે ચડી. સાચા બોલાની છાપ ધરાવતા અને સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હોવાની ઘટના કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની હોવાનું પણ સામે આવ્યું. દર્શક મિત્રો, આ ઘટના પાછળ આપણે વાત કરીએ તો સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો. જી હા, કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે તેમ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે. વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના વિશે મીડિયા સમક્ષ વાત કરતા એમ જણાવ્યું કે જો આજે નહીં બોલું તો આ વિરોધી લોકો મારા વિશે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે. હું પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી જરૂરથી ખુલાસો પણ કરીશ, પરંતુ હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવા પડશે. આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર શું બેસી ગયા છે, પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે, પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. આ જે લોકો મારો વિરોધ કરે છે તેમને કોન્ટ્રાક્ટ કરવો છે, રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવાસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ તેમ તેમનું કહેવું છે. એટલું જ નહીં દર્શક મિત્રો, મનસુખ વસાવાએ એમ પણ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો કોઈએ પાર્ટીની છબી ખરડવાની કોશિશ કરી તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં, કારણ કે અમે ઘર્ષણ અને સંઘર્ષ બંને જોયા છે. આજે જ્યારે ઝઘડિયા સીટ ભાજપે જીતી છે તે રાતોરાત નથી જીતાઈ, તેમાં અમારી કેટલી મહેનત છે તે આજના હોદ્દેદારો નહીં સમજી શકે. તે લોકોને ફક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરવાનું કામ જ આવડે છે. મારા વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, સુગર ફેક્ટરીના ચેરમેન એવા ઘનશ્યામભાઈ પટેલ પોતાના સહકારનો ક્ષેત્ર કેમ મજબૂત થાય તે એંગલથી જ વિચારતા હોય છે. જ્યારે પાર્ટીનો વ્યાપ વધે તે દિશામાં ક્યારેય વિચારતા નથી. ઝઘડિયાના ધારાસભ્ય કાલાભાઈ ઉર્ફે રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, આ ચાર લોકોની ચોરકી અને તેમના સાથે જોડાયેલ કેટલાક લોકો અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છે તેવો ખુલ્લો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ કર્યો હતો. દર્શક મિત્રો, સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે મને ટિકિટ મળે કે ન મળે એની સાથે મને કોઈ નિસ્બત નથી. જે મોટા નેતાઓ, રેતી માફિયાઓ અને ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલ છે, જે સત્તાનો દુરુપયોગ કરી ખોટા કામ કરવા અને મને બદનામ કરી રહ્યા છે, તેમના સામે મને રોષ છે. મેં લોકો માટે કામ કર્યું છે અને કરતો રહીશ, પણ ખોટું નહીં ચલાવી લઉં તેમ તેમનું કહેવું છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું દર્શક મિત્રો મીડિયા સમક્ષ કે મેં હંમેશા પાર્ટીના વિકાસની અને સંગઠનની વાત કરી છે. મેં હંમેશા સ્થાનિકોને લાભ થયો હોય તેવા જ પ્રયાસો કર્યા છે, પણ મારાથી નારાજ શુભેચ્છકો પ્રદેશ કક્ષાએ ઊંધું ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. આ સાથે જ દર્શક મિત્રો, મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં લેવામાં સાંસદ વિરોધ કરે છે તેવી ખોટી વાત પણ પ્રદેશ અધ્યક્ષને કહી ગેરમાર્ગે દોરવામાં આવે છે. જ્યારે મેં કોઈને ભાજપમાં જોડાવા માટે ના નથી પાડી, ફક્ત એટલું કહ્યું છે કે સ્થાનિક લોકો સાથે પરામર્શ કરીને આવે એટલી મારી માંગ છે, પરંતુ મને અંધારામાં રાખી મારા વિરુદ્ધ ચઢામણી કરે એ કહેતા નથી તેમ દર્શક મિત્રો સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે. શું કહેશો મનસુખ વસાવાના નિવેદનને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.